વિદ્યાર્થી મિત્રો આજે આપણે ભણીશું ધોરણ 2 વિષય સામાન્ય જ્ઞાન પાઠ 11 કારીગરો અને તેમના ઓજારો આપણે કારીગરો કયા કયા કારીગરો હોય તમે જાણતા જ હશો તો કારીગરના નામ પણ આપણને આવડે છે કે કારીગરો કયા કયા કામ કરે અને તેમના કયા ઓજારો હોય ના જાણતા હોય તો આપણે આ પાઠમાં શીખીશું કે કારીગરોના કયા કયા ઓજારો હોય તો અહીં કેટલાક કારીગરો અને તેમના ઓજારોના ચિત્રો તથા નામ આપ્યા છે તેમનો અભ્યાસ કરો અને યાદ રાખો આપણે કારીગરોનો અભ્યાસ કરવાનો અને તમારે યાદ પણ રાખવાનું છે તો પહેલો કયો કારીગર આપ્યો છે ચિત્રમાં જો સુથાર તો સુથાર શું શું વસ્તુ બનાવે સુથારે બનાવેલી વસ્તુ તમારા ઘરમાં હશે તો સુથાર કઈ કઈ વસ્તુ બનાવે એ હું તમને કહું તો સુથાર સોફા બેડ ટીપોય ટેબલ ખુરશી વગેરે વસ્તુઓ બનાવે છે ઘરમાં આપણો દરવાજા હોય એ પણ બારી વગેરે વસ્તુ કોણ બનાવે સુથાર લાકડામાંથી બનતી વસ્તુ બનાવે છે સુથાર તો એ વસ્તુ બનાવવા માટે કયા ઓજારનો ઉપયોગ થાય તે આપણે જોઈએ તો રંધો શાના માટે વપરાય લાકડું લીસું કરવા માટે સોલવા માટે લાકડાને રંધો વપરાય કડવત તો કડવતનો ઉપયોગ શું થાય તો કડવતનો ઉપયોગ લાકડું કાપવા માટે થાય છે ફરસી તો ફરસી પછી બીજો ઉપયોગ ડીલ મશીન ડીલ મશીનનો ઉપયોગ કાણું પાડવા માટે થાય આનાથી ફરસીથી આપણે લાકડામાં ખોતરવું હોય ડિઝાઇન પાડવી હોય તો ફરસી વડે કરાય પછી બીજો નંબર શું છે લુહાર તો લુહાર કઈ કઈ વસ્તુ બનાવે તો લુહાર કઈ બનાવે વસ્તુ ખબર છે તો લુહાર લોખંડમાંથી બનતી વસ્તુ બનાવે તો લોખંડમાંથી કઈ કઈ વસ્તુઓ બને દાતરડું પછી હથોડી પછી આપણે લોખંડમાંથી શું વસ્તુ બીજું બને તો આપણે ખેતરમાં ઉપયોગ કરીએ છીએ ને ખુરશી લોખંડની વસ્તુ બનાવે ને તો એરણ તો એ લુહાર એ બધી વસ્તુ બનાવવા માટે શાનો ઉપયોગ કરે એરણનો કયા ઓજારો વપરાય એરણ પછી ગન પછી દમણ અને સાંસી સાંસી પણ લુહાર બનાવે તો આપણે એરણ એરણ ઉપર લોખંડ લઈને આ થોડી વારે ગણ વડે લોખંડને ટીચે અને તેનાથી વસ્તુઓ જે બનાવે છે નથી કહેતા એરણ માટે મોટો ઘણનો ઘા લોખંડને ચીજે અને એમાંથી વસ્તુઓ બનાવે ધમણ અને સાંસીનો પણ ઉપયોગ લુહાર કરે છે આગળ જો દરજી તો દરજીને તો ખબર જ હશે તમને કે દરજી શું કરે દરજી સારા સારા કપડાં સીવે દરજી તો ખબર દરજી શું સીવે ડ્રેસ બ્લાઉઝ ફ્રોક પેન્ટ શર્ટ વગેરે વસ્તુઓ દરજી બનાવે છે કાપડમાંથી બધી વસ્તુઓ દરજી બનાવે છે અને દરજી આ કપડાં સીવા માટે કયા ઓજારોનો ઉપયોગ કરે છે તો પહેલાં તો જોઈએ સીવવાનો સંચો સંચો હોય તો જ આપણે કપડાં સીવી શકીએ તો સીવવાનો સંચો તો જોઈએ કપડાં સીવવા માટે દરજીને પછી બીજું સોય દોરો જોઈએ સોય દોરા વગર તો સિલાઈ થાય નહીં એટલે સોય અને દોરો પણ જોઈએ કપડાં સીવવા માટે પછી કાતર કાતર કાપડ કાપવા માટે કાતરનો ઉપયોગ થાય કાતર ના હોય તો હાથ વડે તો કપાય નહીં એટલે કાપડ કાપવા માટે કાતરનો ઉપયોગ થાય મીટર પટ્ટી માપ લઈને જ કપડાં સીવા જોઈએ તો જ મોટા અને નાના થઈ જાય એટલે મીટર પટ્ટીનો ઉપયોગ થાય છે કાપડ માપવા માટે તો દરજી આ બધા ઓજારોનો ઉપયોગ કરે છે કડીઓ
ની બિલ્ડિંગો વગેરે વસ્તુ કડીઓ બનાવે છે કડીઓ કહીએ એટલે ખબર બની જાય ખબર પડી જાય તમને કે કડીઓ મકાન બનાવે તો મકાન બનાવવા માટે કઈ કયા ઓજારોનો ઉપયોગ થાય તો મકાન બનાવવા માટે તગારું શા માટે કડીઓ ઉપયોગ કરતો હશે કે એમાં સિમેન્ટ માટી ભરવા માટે તગારાનો ઉપયોગ કરે છે થાપી લેલું મકાનનું ચણતર કરવા માટે થાપી લેલુંનો ઉપયોગ થાય છે ઓળંબો માપ લેવા માટે માપ લે છે તમે મકાન જનતા હોય કડીઓ તો જોવાનું કે આ ઓળંબો આવો હશે દોરી વાળો લબડતો એના આમ કરીને માપ લઈને પછી ઈટો ઉપર ચણે છે કડીઓ અને મસ્તર મસ્તર કરે મસ્તર જે શું કરે સિમેન્ટ નાખીને લીસું કરવા માટે મકાનને દિવાલને લીસી કરવા માટે મસ્તરનો ઉપયોગ થાય તમે જોઈ જશે મકાન બનતું હશે આજુબાજુમાં તમે કડીઓ કઈ કઈ વસ્તુ આપણે આ બધી વસ્તુઓ તમે જોઈ જશે મિકેનિકલ તો મિકેનિકલ શું કરે ગાડી રિપેરિંગ કરે જે વસ્તુ બગડી હોય એને રિપેર કરવા માટે મિકેનિકલનો ઉપયોગ થાય મિકેનિકલ ગાડી રિપેર કરે શું કરે ગાડી રિપેરિંગ આપણે ગાડી બગડી હોય તો કહીએ મિકેનિકલને બોલાવીએ અથવા મિકેનિકલ પાસે લઈ જઈએ તો મિકેનિકલ કયા ઓજારોનો ઉપયોગ કરે છે ગાડી રિપેરિંગ માટે તો સ્ક્રુડ્રાઈવર પછી પકડ પાણા ઇલેક્ટ્રિક ટેસ્ટર આ ઓજારોનો ઉપયોગ કોણ કરે મિકેનિકલ તમને આપ્યું હોય સ્ક્રુડ્રાઈવર પકડ પાણા અને ઇલેક્ટ્રિક ટેસ્ટર આટલા નામ આપ્યા હોય તો કે આ વસ્તુ ઓજારોનો ઉપયોગ કોણ કરે તો ખાલી જગ્યામાં લખવાનું મિકેનિક મિકેનિક આગળ જોઈએ શું છે મોચી તો મોચી શું બનાવે બૂટ ચંપલ એ બધી વસ્તુ કોણ બનાવે મોચી ચામડામાંથી બનતી વસ્તુ મોચી બનાવે છે તો ચામડામાંથી કઈ કઈ વસ્તુ બૂટ અને ચંપલ કોણ બનાવે મોચી બૂટ ચંપલ સીવે તો સમજી જવાનું કે મોચી આવે તો મોચી કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે કયા ઓજારોનો તો ફરસી હથોડી એકલ્યુ શૂ સ્ટેન્ડ અહીંયા બૂટ મૂકીને તમારે સ્ટેન્ડ ઉપર એનો આકાર આપે સોય દોરો તો બૂટને સીવવા માટે ચંપલને સીવવા માટે સોય દોરાનો ઉપયોગ કરે છે કોણ કરે મોચી સોય દોરો એકલો આવે અને બીજું એકલ્યુ શૂ સ્ટેન્ડ આવે તો ઓજારોનું નામ આવે તો કયો કારીગર ઉપયોગ કરે તો લખવાનું મોચી સોય દોરો પછી સીવાનો સંચો આવે તો દરજી આવે એ બંનેનું ધ્યાન રાખવાનું કે આ દરજી ના લખાઈ જાય અને મોચી આવે ત્યાં દરજી ના લખાઈ જાય એનું ધ્યાન રાખવાનું આગળ જોઈએ હવે આપણે આગળ જોઈએ સ્વાધ્યાય પાઠ 11 ભણ્યા એનું આપણે સ્વાધ્યાય જોઈએ પ્રશ્ન 1 મને ઓળખી મારું નામ લખો અહીંયા લખ્યું છે મને ઓળખીને એનું નામ લખવાનું છે કારીગરનું તો 1 નંબર હું બૂટ ચંપલ સીવું છું મેં તમને કીધું હતું બૂટ ચંપલ કોણ સીવે તમને ખબર છે તો બૂટ ચંપલ કોણ સીવે તો ખાલી જગ્યામાં આવશે મોચી 2 નંબર હું દિવાલ ચણું છું મેં કીધું તું મકાન કોણ બનાવે દિવાલ ચણવી પણ મકાન બનાવવા માટે તો હું દિવાલ ચણું છું તો કોણ આવે ખાલી જગ્યામાં શું આવશે કડીઓ 3 નંબર હું ફર્નિચર બનાવું છું તો ફર્નિચર કોણ બનાવે મેં કીધું સોફા અને ટેબલ ને એ બધું કોણ બનાવે સુથાર લાકડામાંય બનતી વસ્તુ 4 નંબર હું કપડાં સીવું છું કપડાં કોણ સીવે ને બૂટ કોણ સીવે એ તો તમને ખબર જ હશે અહીંયા આપણે લખ્યું છે કે હું કપડાં સીવું છું તો આવશે દરજી 5 નંબર હું મશીન રિપેર કરું છું મશીન રિપેર કરવું હોય ગાડી રિપેર કરવી હોય તો કોને બોલાવવા પડે મિકેનિક
The number who datada banau su. Mena kitu lokhan mathi datadu banau. To kon banave? Luhar. Khalvidya ma su avse aya luhar. Prashna hobe niche apela ojaro na naam vacho ane teni same teno upyog karnar karigar nu naam lakho. To ahiya apne ojaro na naam vachvana se ane eno upyog kon kare એ કારીગર નું નામ લખવાનું છે મે તમને આગળ સમજાવી દઉં કે આવું લખ્યું હોય તો એની સામે કયો કારીગર આવશે એ તમને કીધું તો ખાલી જગ્યામાં લખવાનું આવશે આપણે પહેલી ખાલી જગ્યા જોઈએ પહેલી પહેલો નંબર જોઈએ પક્કર સ્ક્રુડ્રાઈવર પાના ઇલેક્ટ્રિક ટેસ્ટર પક્કર પાના અને એ બધાનો ઉપયોગ કોણ કરે તો મિકેનિક બે નંબર ઓરંબો થાપી લેલું તગારું મસ્તર મેં તો આપી લેલું કીધું મકાન ચણવા માટે મસ્તર પ્લાસ્ટર લીસું કરવા માટે દિવાલની કીધું હતું ને તો શું કોણ કરે આ તો કડીઓ તો બે નંબરમાં ખાલી જગ્યામાં આવશે કડીઓ ત્રણ નંબર ડ્રીલ મશીન કરવટ ફરસી રંધો ડ્રીલ મશીન મેં કીધું કામ પાડવા માટે થાય કરવટ લાકડું કાપવા માટે કીધું હતું ને તો લાકડું કોણ કાપે તો સુથાર તો સુથાર આવશે અહીંયા ખાલી જગ્યામાં તો ખાલી જગ્યામાં લખો સુથાર ચાર નંબર સોય દોરો એકલ્યું સુસ્ટેન્ડ હથોડી અને ફરસી મેં સોય દોરો અને પછી કીધું હતું ને મશીન આવતું જ આવો દરજી આમાં તો એકલ્યું સુસ્ટેન્ડ એનો ઉપયોગ તો કોણ કરે મોચી કરે તો અહીંયા ખાલી જગ્યામાં આવશે મોચી પાંચ નંબર ધવન સાંસી એરન અને ઘણ એરન માટે ઘણનો ઘા લોખંડ આવે લોખંડને ટીપી ટીપીને કોણ લોખંડની વસ્તુઓ બનાવે છે લુહાર એટલે અહીં આવશે લુહાર છ નંબર કાતર સીવવાનો સીવવાનો સંચો મીટર પટ્ટી અને સોય દોરો કાતર સીવવાનો સંચો મીટર પટ્ટી અને સોય દોરો ઉપયોગ કોણ કરે મેં કીધું હતું ને કપડાં સીવવા માટે કોણ સીવે કપડાં તો દરજી તો અહીંયા આવશે ખાલી જગ્યામાં દરજી પ્રશ્ન કઈ શું વપરાય સાચા ઉત્તર સામે ખાનામાં ખરાની નિશાની કરો એક નંબર લાકડું કાપવા વપરાય મેં તમને કીધું લાકડું કાપવામાં શું વપરાય મેં તમને સમજાવ્યું હતું યાદ હશે તો તમે ખરું કરશો તો સમા ખરું આવશે એરણ અને કરવટ લાકડું પર કાપવા માટે એરણ ના વપરાય તો કરવત વપરાય તો કરવતને ખાનામાં સામે ખરું કરો બે નંબર પગરખા સીવવા વપરાય પગરખા સીવવા માટે શું વપરાય અહીંયા આપણને બે આલે છે ઉત્તર તો સોય દોરો અને ઓરંબો તો પગરખા એટલે ચંપલ બૂટ ચંપલ સીવવા માટે કોનો કોણ શાનો ઉપયોગ થાય સોય દોરાનો ઓરંબાનો ના થાય તો અહીંયા આવશે સોય દોરાના ખાનામાં ખરું ત્રણ નંબર કાણું પાડવા વપરાય તો પક્કર અને ડ્રીલ મશીન મેં કીધું હતું ડ્રીલ મશીન કાણું પાડવા માટે વપરાય તો અહીંયા આપણે પૂછ્યું છે પ્રશ્ન કાણું પાડવા શું વપરાય પક્કર ના વપરાય તો ડ્રીલ મશીન તો આપણે ડ્રીલ મશીનની સામે ખાનામાં ખરું કરીશું ચાર નંબર દિવાલ ચણવા વપરાય તો દિવાલ ચણવા માટે મેં તમને કીધું હતું થાપી અને લેલું અને બીજો આલો છે કાતર કાતરનો ઉપયોગ થાય દિવાલ ચણવામાં ના થાય તો અહીંયા આવશે થાપી અને લેલુમાં ખરું કરો પાંચ નંબર કાપડ માપવા વપરાય તો કાપડ માપવા માટે સહી જઈ વસ્તુ વપરાય એ મેં તમને સમજાવી હતું તો અહીંયા બે આપણને જવાબ આપ્યા છે મીટર પટ્ટી અને ફરસી ફરસીનો ઉપયોગ તો ના થાય કાપડ માપવા તો શું આવે સાચો જવાબ મીટર પટ્ટી તો મીટર પટ્ટીના સામેના ખાનામાં ખરાની નિશાની કરવાની છ નંબર કોષ હળપૂણી ટીપ્પા વપરાય છે કોષ હળપૂણી ટીપ્પા માટે શું વપરાય સ્ક્રુડ્રાઈવર અને એરન મેં શું કીધું એરન માટે ઘરનો ઘા પાડવાનો અને લોખંડ ટીપ્પાનું એ માટે શું વપરાય એરન સ્ક્રુડ્રાઈવરનો ઉપયોગ ના થાય સ્ક્રુડ્રાઈવર તો મિકેનિક કરે ઉપયોગ એનો તો અહીંયા આવશે એરન સાત નંબર યંત્રની ચાકી ફેરવવા વપરાય તો રંધો અને પાણા તો રંધાનો ઉપયોગ શું થાય ખબર છે તમને નહીં ખબર નહીં લાકડું સોલવા માટે તો પાણાનો ઉપયોગ શું થાય
ચાકી યંત્રની ચાકી ફેરવવા માટે પાણાનો ઉપયોગ થાય 8 નંબર ગરમ વસ્તુ પકડવા વપરાય આપણે ગરમ વસ્તુ હોય તો અઠોડીનો ઉપયોગ કરે અઠોડી વડે તો ખીલીને લગાવવા માટે અઠોડાનો ઉપયોગ થાય પણ સાંચી ગરમ વસ્તુ પકડવાનો માટે એનો ઉપયોગ થાય છે તો સાંચીના ખાનામાં ખરું આવશે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો પાઠ અહીંયા પૂરો થાય છે અને સામાન્ય જ્ઞાનની નોટમાં તમારે લેસન લખવાનું છે તમારે પાઠનું હેડિંગ મારવાનું પાઠ 11 કરીને નવા પાડે અને કારીગરો અને તેમના ઓજારો લખવાનો પાઠનું હેડિંગ મારીને ને લખવાનું સાધ્ય કરીને સાધ્યમાં લખવાનું પ્રશ્ન 1 પ્રશ્ન 2 ને પ્રશ્ન 3 આ 3 પ્રશ્નો તમારે સામાન્ય જ્ઞાનની નોટમાં સારા અક્ષરે લખવી આવજો વિદ્યાર્થી મિત્રો